દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ થવામાં હતો, પરંતુ અત્યારે વરસાદની સ્થિતિ લગભગ નહિવત બની ગઈ છે અને તટ ભાગોમાં કેટલાક ભાગોમાં હજુ જ્યાં વરાપ થઈ છે ત્યાં વરસાદની જરૂર છે, જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદની જરૂર છે. બોટાદ જેવા કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે, સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં પણ વરસાદ ઓછો છે, રાણપુર ચુડા વગેરે ભાગમાં ઓછો વરસાદ ઓછો છે. એટલે હજુ વરસાદની સ્થિતિ બધે સાનુકૂળ નથી અને ઓગસ્ટ માસમાં તદ ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહેતા વરસાદનો જે કેટલાક ભાગમાં ઊભા પાક કૃષિ પાકને જીવાદાન મળશે. ધોળકાના કેટલાક ભાગમાં વરસાદ છે અને કેટલાક ભાગમાં વરસાદ નથી. આથી હમણાં અત્યારે 8, 9 અને 10માં લગભગ આજે સવારે ઝાકડી વરસાદ થયો છે, એટલે આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં હળવા મધ્યમ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે, કોઈ ઠેકાણે ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે, આવાના વલસાડના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે, સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદની ઝાપડા પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે 17-24 તારીખમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે. કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે અને લગભગ મધ્ય ગુજરાત ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. તેમજ લગભગ જ્યાં વરસાદ નથી થયો ધોળકાના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહે છે, પાટડી દસાડા વગેરે ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા રહે છે અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ કે વરસાદી ઝાપટાની શક્યતા રહે છે. અલબત્ત જો હમણાં જોવા જઈએ તો 15 ઓગસ્ટમાં લગભગ એટમોસ્ફિયરિક વેવ એક સક્રિય થઈ રહી છે, જે એટમોસ્ફિયરિક વેવના કારણે ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહે છે અને 10-15 ઓગસ્ટમાં લગભગ આ એટમોસ્ફિયરિક વેવના કારણે બંગાળના ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહેશે અને ત્યાંની સક્રિયતાના કારણે લગભગ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે આ વખતે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ માસમાં દેશ સહિત ગુજરાતના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત કેટલાક ભાગમાં પૂરની પણ સ્થિતિ રહેશે. ઓગસ્ટમાં વરસાદ ગયો નથી અને સપ્ટેમ્બરમાં લાલની કન્ડિશનના કારણે ભારે વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં. ત્યારબાદ આ વખતે શિયાળામાં લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ વધારે રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાઓનું પ્રમાણ પણ વધારે રહેશે. સપ્ટેમ્બર માસમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો પણ છે અને હવાના હળવા દબાણ ઊભા થતાં કેટલાક ભાગમાં સાયક્લોનની સ્થિતિ સુધી થઈ શકવાની શક્યતા ગણી શકાય, પરંતુ ડીપ ડિપ્રેશન બનતા સપ્ટેમ્બરમાં લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓક્ટોબરમાં પણ લગભગ 10 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે લાનીનોની કન્ડિશનના લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ માવઠા પણ લાભતા હોય છે. જી કાકા, ખેડૂત માટે કેવા સારા સમાચાર છે? કેમ કે અત્યાર સુધીમાં ઘણી વરસાદ થઈ છે અને હવે અમુક વિસ્તારોમાં વરસાદ, અમુક ભાગમાં વરસાદ છે નહીં, તો ખેડૂત માટે શું આગાહી? વરસાદ તો સ્કેટર્ડ રેઇન પણ રહેશે. આ વરસાદ જે છે છૂટા સમયે ભાગોમાં રહેશે, કારણ કે ખંડીય વૃષ્ટિવાળું વરસ છે. વરસ જે છે એ લગભગ આ વખતે નબળું રહેશે, દેશના ભાગમાં સપ્ટેમ્બરથી વરસ સુધી શકવાની શક્યતા રહી છે. એ ખેડૂત ભાઈઓ માટે જોવા જઈએ તો આશ્ચર્યના નક્ષત્રમાં 23-24 પછી ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે, તો પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. આ ઉપરાંત 23 સપ્ટેમ્બરથી લગભગ 26 ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકમાં
ઉભા કૃષિ પાકમાં તો રોગ આવવાની શક્યતા રહે છે, પણ ખેતરમાં પડેલા પાત્રામાં જીવજંતુ અને ઝેરી નીચી વગેરેનો સંભાવના રહેશે. પરંતુ ખેડૂત ભાઈઓ માટે એ જોવાનું છે કે આ સપ્ટેમ્બરમાં લગભગ સપ્ટેમ્બરની શરૂઆતથી જ વરસાદની શરૂઆતો થઈ ગઈ છે અને 25 સપ્ટેમ્બર પછી તો ભારે વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે. એ સપ્ટેમ્બરમાં લગભગ કૃષિ પાકો નિર્ઘર અવસ્થામાં આવ્યા હોય છે, એટલે આ વખતે પવનનું દૂર રહેશે એટલે પાક પડી જવાની સંભાવના રહેશે અને નિર્ઘર અવસ્થામાં પાક ઉગી જવાની શક્યતા રહેશે. આ બાબતે તો ખેડૂત ભાઈઓને લગભગ જ્યારે પવનનું દૂર હોય અને વરસાદ આ સપ્ટેમ્બરમાં આવતો હોય તો કૃષિ પાકોનો તો બગાડ થાય જ. એટલે એટલું કહી શકાય કે વિષમ હવામાનની વિપરીત અસર લાંબો ટાઈમ સુધી રહેવાની શક્યતા હોવાથી પાક સંરક્ષણના પગલાં ઊભા કૃષિ પાકોમાં લેવા સારા રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે જનધનમાં રોગ આવવાની વધારે શક્યતા રહે છે, પશુઓમાં પણ રોગ આવવાની વધારે શક્યતા રહે છે. એટલે આ રોગ આ અંગે પણ લગભગ તબીબી સલાહ કે જનધને આરોગ્યની કાળજી રાખવી ઈષ્ટ રહે. એટલે હવે જે વરસાદને ખાસ છે એ સપ્ટેમ્બર માસ ઘણી પૂરી કરી શકશે એવું જણાશે અને જે 15 ઓગસ્ટથી એટમોસ્ફિયર